નમસ્કાર દર્શક મિત્રો, ટી ટાઈમ ન્યૂઝ સાથે હું છું દીપા. મહત્વપૂર્ણ સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યભરમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. સમગ્ર ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. આગામી 48 કલાક વરસાદની જે રીતે આગાહી કરવામાં આવી છે, ત્યારે હવે જોવાનું રહેશે કે કેટલા પ્રમાણમાં વરસાદ વરસશે. હળવોથી ભારે વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે પણ છૂટો છવાયો વરસાદ જે છે તે નોંધાયો હતો. આજે પણ એ જ પ્રકારે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યભરમાં સત્તાવાર ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. એક તરફ લોકોની વાત કરીએ તો તેઓ પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે, જે રીતે ગરમીથી પણ તેમને આંશિક રાહત મળી છે. અને બીજી તરફ જો વાત કરવામાં આવે ધરતી પુત્રો જે છે તેમાં પણ હાલ ખુશી જોવા મળી રહી છે. જે રીતે છૂટો છવાયો વરસાદ નોંધાયો છે અને વરસાદી ઝાપટા ધીમીધારનો વરસાદ જે છે તે વાવણી માટે પણ ખૂબ જ લાભદાયક છે. જોકે અત્યારે વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. મોરબી, દાહોદ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તમામ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ગઈકાલે છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો. હવે એ જોવાનું રહેશે કે આગામી સમયમાં આખરે ચોમાસાની પરિસ્થિતિ કેવી રહેશે રાજ્યમાં. વાત કરવામાં આવે ચોમાસાની તો જૂનની શરૂઆતમાં જ આ જ પ્રકારે નૈઋત્યનું ચોમાસું બેસવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ જે રીતે વાયુ સાયક્લોન આગળ વધ્યું અને તેને કારણે ચોમાસું જે છે તે મોડું પડ્યું છે. તો આ જ અંગે વધુ વિગતો મેળવીશું. અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે આયુષી જણાવશો, જે પ્રકારે વરસાદનું સત્તાવાર રીતે આગમન થઈ ગયું છે, હવે કેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે? દીપા, જે રીતે જે ચોમાસાનું આગમન છે તે વિધિવત રીતે ગુજરાતમાં થઈ ગયું છે. જે રીતે હવામાન વિભાગે આગાહી કરી તે પછી વિધિવત રીતે સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસવું જોઈએ તે બેસી ગયું છે. તેના કારણે સમગ્ર ગુજરાતમાં જે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. એટલે કે આગામી 48 કલાક જે છે તે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોમાં પણ હાલ ખુશી જોવા મળી રહી છે. જી બિલકુલ, આભાર આયુષી માહિતી આપવા માટે. તો આજે પણ હળવોથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આખરે ચોમાસું કેવા પ્રકારનું રહેશે રાજ્યમાં.